જયહિંદ વિદ્યાર્થી મિત્રો હું અનિરુદ્સિંહ રાહુલ આત્મનિર્માણ એકેડેમી ગાંધીનગર અને આઈસીડી એકેડેમી પાટણના સંયુક્ત ઉપક્રમની અંદર આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જે વિદ્યાર્થીઓ ગુજરાતની અંદર રહી અને ની એમટીએસની એક્ઝામની જે તૈયારી કરી રહ્યા છે અને પ્રોબેબલી જેની એક્ઝામ એ આવનારા ડિસેમ્બર મહિનાની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો એ શક્યતાઓને ધ્યાનમાં રાખી આઈસીડી એકેડેમી પાટણ તેમજ આત્મનિર્માણ એકેડમી ગાંધીનગર બંને દ્વારા આ તમામે તમામ વિદ્યાર્થીઓ માટે એક ખુશખબર લઈને અમે આવી રહ્યા છીએ મિત્રો જો તમે આ વિડીયો મારફતે આ ચેનલ ઉપર પ્રથમવાર આવી રહ્યા હોય તો આઈસીડી એકેડેમી પાટણ તેમજ આત્મનિર્માણ એકેડમી ગાંધીનગર બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બંનેની લિંક ખોલી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે પ્લસ નોટિફિકેશન બે લાઇકોન છે એ બે લાઇકોનને પણ તમે ઓન કરી શકો છો આ સિવાય જો તમે અમારા સંયુક્ત પ્લેટફોર્મની અંદર અમને પ્રથમવાર જોઈ રહ્યા હોય બરાબર તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને બે વોટ્સઅપ નંબર આપવામાં આવશે એ વોટ્સઅપ નંબર ઉપર તમારે એડમી બરાબર એડમી લખી તમારે અમને મેસેજ કરવાનો છે વોટ્સઅપ ઉપર જેથી જીડીએસ ટુ એમટીએસ રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન અમારી પાસે હશે એ ડાયરેક્ટલી તમારા સુધી પહોંચી જશે મિત્રો એડમી લખી તમે અમને મેસેજ કરશો એટલે અમે તમને અમારું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એની અંદર અમે તમને એડ કરી દઈશું અને જેટલી પણ જીડીએસ ટુ એમટીએસ એક્ઝામની જે પણ અપડેટ્સ હશે જે પણ મટિરિયલ હશે જે પણ વિડીયોઝ અમારા દ્વારા નાખવામાં આવશે એની લિંક સીધે સીધી તમારા મોબાઈલ સુધી એ ગ્રુપના માધ્યમથી પહોંચી જશે અને તમને એની અંદર ખૂબ જ બેનિફિટ થશે હવે આત્મનિર્માણ એકેડેમી અને આઈસીડી એકેડમી દ્વારા જીડીએસ ટુ એમટીએસનો ફૂલ કોર્સ બરાબર મિત્રો ધ્યાન રાખજો જીડીએસ ટુ એમટીએસનો ફૂલ કોર્સ આત્મનિર્માણ એપ્લિકેશન ઉપર લોન્ચ કરવામાં આવશે જેની અંદર તમને વિડિયો લેક્ચર્સ એક્સપ્લેનેશન કોન્સેપ્ટ માટે આપવામાં આવશે એ કોન્સેપ્ટ તમને સમજાયા છે કે નહીં એ જૂના પેપરોના આધારે આની અંદર પાંચ ટેસ્ટ તૈયાર કરવામાં આવશે એ ટેસ્ટ સિરીઝ તમને આપવામાં આવશે આ કોર્સની અંદર પેપર વન પેપર ટુ બંનેને તમે ધ્યાન રાખજો મિત્રો અને ધ્યાનથી સાંભળજો પેપર વન અને પેપર ટુ બંનેને કોમ્પ્રિહન્સિવલી કવર કરવામાં આવશે આ કોર્સની જે પ્રાઇસ છે એ અમારા દ્વારા ટુ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ રૂપીસ અત્યારે નક્કી કરવામાં આવી છે એની અંદર પણ પ્રથમ જે સો વિદ્યાર્થી હશે અહીંયા બસો લખ્યું છે પણ આ જે સો વિદ્યાર્થીઓ હશે એ સો વિદ્યાર્થીઓને આની અંદર ટુ હંડ્રેડ રૂપીસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ સિવાય આ કોર્સની અંદર અમે કઈ રીતે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ એના વિશેની આપણે ચર્ચા કરી લઈએ આપણે સિલેબસની અંદર જોઈએ તો પેપર વન ની અંદર બે ટાઈપના સિલેબસ આવે છે બરાબર જેને પાર્ટ વન અને પાર્ટ ટુ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ પાર્ટ વન ની અંદર જે તમારું પેપર જે તમારું જીટીએસથી એમટીએસ જેની અંદર તમારી જે સેલેરી કહેવાય છે કે સીધી એમટીએસની અંદર સિલેક્શન થવાથી તમારી જે સેલેરી છે એ સીધે સીધી ડબલ બની જશે બરાબર તમારી સીધી સેલેરી ડબલ બની જશે તો આ સેલેરી ડબલ કરવા માટે સૌથી વધારે જે વેઇટેજ છે એ તમારે આ પેપર વનની અંદર જે પોસ્ટ ઓફિસ ગાઈડ પાર્ટ વન આપેલું છે એના કન્ટેન્ટને આપવાનું છે મોટાભાગના પ્રશ્નો તમને

આ જે ટોપિક્સ છે એની અંદરથી માની લો કે કોઈ પણ પ્રશ્નો તમારા આવશે તો એની અંદરથી અંદર ટુ નાઇન્ટી માર્ક્સ તમે ઈઝીલી એ બુક વાંચી અને તમારી સમક્ષ તમે લઈ શકશો બરાબર આની અંદર જો કોઈ પણ ચેપ્ટર અથવા તો કોઈ પણ પાર્ટ તમારો નબળો હશે તો તમારા સિલેક્શનના જે ચાન્સીસ છે એ ખૂબ જ આની અંદર ઘટી જતા હોય છે આ વાતને ધ્યાનમાં રાખી તમારા સૌથી વધારે વેટેજ આ વિશે આપવાનું છે પાર્ટ વનની અંદર બરાબર આની અંદર સિલેબસની અંદર એવું કહેવાય છે કે તેવીસ પ્રશ્ન પૂછા છે અને દરેકે દરેક પ્રશ્ન જે છે એ બે માર્ક્સનો રહેશે પરંતુ આની અંદર ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આ ત્રેવીસ લખે છે પણ ની જગ્યાએ એ લોકો પચીસ ક્વેશ્ચન પણ પૂછી શકે છે આની અંદર એ લોકો છવ્વીસ ક્વેશ્ચન પણ પૂછી શકે છે અને ત્રેવીસની જગ્યાએ એ લોકો વીસ ક્વેશ્ચન પણ આપણને પૂછી શકે છે મિનિમમ વીસ ક્વેશ્ચન તો જે પાસ્ટ એક્ઝામ છે એના પ્રમાણે આપણે જોઈ જ શકીએ છીએ કે આની અંદરથી આપણને વીસ ક્વેશ્ચન્સ તો આવતા જ હોય છે તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો કે નેક્સ્ટ જે એક્ઝામ હશે એની અંદર વધારે ક્વેશ્ચન અંદર તમને જોવા મળશે બરાબર સાત માર્કની અંદર જે પોસ્ટલ મેન્યુઅલ છે એની અંદર તમને સાત ક્વેશ્ચન ચૌદ અંદર પૂછાઈ શકે છે તો આ તમારું સાહીઠ માર્ક જે છે એ ત્રીસ પ્રશ્નનું તમારું કવર થઈ જશે એ બુક જે અમે લોન્ચ કરેલી છે એની અંદરથી એની અંદર તમને કોઈ પણ પ્રકારના વિડિયો લેકચર્સ નહીં આપવામાં આવે ખાલી ઈ બુક સ્વરૂપે તમને મટીરિયલ આપવામાં આવશે બરાબર આ સિવાય જે વિદ્યાર્થીઓ કોર્સ પરચેસ કરે છે અને એ કોર્સ પરચેસ કર્યા બાદ એ બુકની હાર્ડ કોપી મેળવવા માગે છે તો આપણે જે પણ વોટ્સઅપ ગ્રુપ આપેલું છે એ વોટ્સઅપ ગ્રુપની અંદર કોન્ટેક કરી ઇન્ફોર્મેશન મેળવી શકે છે કે હાર્ડ કોપી મેળવવા માટે આગળની શું પ્રોસેસ રહેશે એના માટેની ફીસ શું તમારે પે કરવી પડશે કારણ કે અલ્ટિમેટલી એની અંદર પ્રિન્ટિંગ પ્લસ કુરિયરનો જે પણ ચાર્જિસ થાય એ જે તે વિદ્યાર્થીઓએ બેર કરવાનો રહેશે આ થઈ ગઈ પાર્ટ વન વિશેની વાત સાઈઠ માર્કની વાત આપણે કમ્પ્લીટ કરી નાખી છે હવે પાર્ટ ટુ ની અંદર જોવાનું છે તો પાર્ટ ટુ ની અંદરથી આત્મનિર્માણ પ્લેટફોર્મની અંદર તમને શું મળશે તો આની અંદર ટોટલ ચાલીસ માર્કનો રહેશે સાઈઠ માર્ક પાર્ટ વનના અને ચાલીસ માર્ક જે છે એ પાર્ટ બી ની અંદર આવશે એની અંદર એવું કહેવાય છે કે વીસ ક્વેશ્ચન હશે દરેક પ્રશ્નના બે માર્ક હશે જેમ પાર્ટ વનની અંદર પણ બે માર્કનો પ્રશ્ન હશે એવી જ રીતે પાર્ટ બી ની અંદર પણ બે માર્ક ના જ પ્રશ્ન તમને પૂછવામાં આવશે જેની અંદર કહેવાય છે કે જીકે જેને આપણે જનરલ નોલેજ તરીકે ઓળખીએ છીએ એના પ્રશ્ન એટલે કે લગભગ માર્કનું તમારું શું પૂછાશે ગણિત પૂછાશે વીસ માર્કનું તમારું ગણિત પૂછાશે ગણિતની અંદર આ ટોપિક પણ આપેલા છે બરાબર આ બધા ટોપિક તમારે એટલા જબરદસ્ત રીતે તૈયાર કરી નાખવાના છે બરાબર અને આના જે પણ વિડીયો લેક્ચર્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર આ દરેક લેક્ચર ઉત્પલ સર દ્વારા તમને કરવામાં આવશે એ લેક્ચરને તમારે યોગ્ય મેથડથી સમજવાનું છે અને ગુજરાતની કોઈ પણ પબ્લિકેશન્સ છે એ પબ્લિકેશનની બુકમાંથી મેક્સિમમ તમારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર કારણ કે મેથ્સ એવી વસ્તુ છે કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલું જ એની અંદર તમને વધારે ઓછા સમયની અંદર તમે એની અંદર માર્ક્સ મેળવી શકશો એટલે આ વીસ માર્કમાંથી તમારે ટાર્ગેટ રાખવાનો છે કે એટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ તો તમારે મેથ્સના આવવા જ જોઈએ અને અમને વિશ્વાસ છે કે ઉત્પલ સરનો તમે વિડીયો જોશો અને ઉત્પલ સરના આજે જે ચેપ્ટર્સ આપેલા છે લેક્ચર્સ જોશો તો ડેફિનેટલી તમને એની અંદરથી તમારો જે કોન્સેપ્ટ છે તમારું માની લો કે મેથ્સ એકદમ ઝીરો પણ છે તો પણ તમારો કોન્ફિડન્સ એની અંદર ફૂલ હાઈ લેવલની અંદર વધી જશે આ થઈ ગઈ ની અંદર ઇન્ડિયન જીઓગ્રાફી આપેલું છે તો જીઓગ્રાફીની અંદર તમારે આખે આખું જીઓગ્રાફી કરવા નથી બેસવાનું મિત્રો એ ધ્યાન રાખજો બરાબર હિક્કે સ્વરૂપે જે ઇમ્પોર્ટન્ટ છે જેની અંદર ટોપિક આવશે જેમ કે ભારતના પર્વતો છે ભારતમાં ખીણ પ્રદેશો છે ભારતના રણ પ્રદેશો છે ભારતની નદીઓ છે ભારતના સરોવરો છે બરાબર આ ટાઈપના જે પ્રશ્નો છે એ આની અંદર પૂછાતા હોય છે તો આ બધું જે વસ્તુ છે એ વૈશાલી મેડમના તમને આની અંદર અંદર આપવામાં આવશે આ સાથે સાથે નોટ્સ બનાવી લેવાની એટલે જીઓગ્રાફીનો તમારો જો કોઈ પ્રશ્ન પૂછાશે તો એ લેક્ચર બહાર નહીં જાય સિવિક્સની અંદર પોલિટીને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે તો આની અંદર તમારે આખે આખું પોલિટિન નથી વાંચવાનું મિત્રો આની અંદર તમને થોડો ઘણો બંધારણ સભાનો ખ્યાલ હોવો જોઈએ થોડો ઘણો તમને ખ્યાલ એ જે સ્ટાર્ટિંગના આપણા આર્ટિકલ્સ આપેલા છે કે ભારત કોને કહેવાય બરાબર ભારતની અંદર આર્ટિકલ ટુની ની અંદર આપેલું છે કે બીજા કોઈ પણ મતલબ દેશની સરહદને ચેન્જ કરવા માટેની શું પ્રોસેસ હોય છે બરાબર કે આની અંદર જે એક્ઝિસ્ટિંગ જે સરહદો છે રાજ્યોની એની અંદર શું ફેરફારો કરવા માટેની શું જોગવાઈઓ છે બરાબર તો આ ટાઈપના પ્રશ્નો તમને એની અંદરથી પૂછાતા હોય છે આ સિવાય તમારે એની અંદર વધારે ફંડામેન્ટલ રાઇટ્સ કરવાનું રહેશે બરાબર જેને આપણે મૂળભૂત અધિકારો તરીકે ઓળખીએ છીએ ફંડામેન્ટલ રાઇટ થઈ જાય એટલે તમારે જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ છે જેની અંદર હાઈકોર્ટ છે સીએજી છે બરાબર વૈજ્ઞાનિક જે કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ છે જેની અંદર પીએમ છે ગવર્નર છે રાષ્ટ્રપતિ છે આ બધી આર્ટિકલ્સ તમારે કરી નાખવાના છે મોટા મોટી એ લોકોના કોન્સેપ્ટ તમને આવડવા જોઈએ એટલું કરી નાખશો બરાબર તો તમારું પોલિટી છે એ કમ્પ્લીટ થઈ જશે અને એ તમને આ વિડીયો લેકચર સ્વરૂપે આપવામાં આવશે જેની અંદરથી જે પણ કન્ટેન્ટ છે એ કન્ટેન્ટ તમને એની અંદર વિડીયો લેકચર તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે સિકકેની અંદર એવી વસ્તુ છે કે જીકેની કોઈ લિમિટ ના હોય એટલે જીકેના કોઈ એવા સચ લેક્ચર્સ નહીં આવે ઇન્ડિયન કલ્ચર અને ફ્રીડમ સ્ટ્રગલ તો એના પણ ફ્રીડમ સ્ટ્રગલની અંદર જે ગાંધીજીનો પાર્ડ છે જે સરદાર વલ્લભભાઈ પટેલનો પાર્ડ છે પછી આપણી ફ્રીડમ સ્ટ્રગલની અંદર ગુજરાતની અંદર તો ઠીક છે પણ જે કહેવાય ને મહિલાઓનું જે યોગદાન છે બરાબર એ મહિલાઓના યોગદાન વિશે તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર કલ્ચરની અંદર મેળાઓ છે ઉત્સવો છે બરાબર પર્યટન સ્થળો છે મંદિરો છે આ બધી વસ્તુઓનો તમને ખ્યાલ હોવો જોઈએ જીકે પોઈન્ટ ઓફ વ્યૂથી તો આ બધી વસ્તુ તમને વિડીયો લેક્ચર સ્વરૂપે આપવામાં આવશે એથિક્સ અને મોરલ સ્ટડી પણ આપવામાં આવશે બરાબર તો એથિક્સ અને મોરલ સ્ટડીમાંથી જનરલી પ્રશ્ન આ લોકો લખતા હોય છે પણ એની અંદરથી પ્રશ્નો તમને ઓછા પૂછતા હોય છે એટલે ટ્રાય કરો કે એ તમારું જે છે ને એ તમે સ્કીપ કરો અમે અમારી રીતે તમને પ્રોવાઈડ કરી દેસુ પણ આ એવો સબ્જેક્ટ છે કે આની અંદરથી એમસીક્યુ કે બે માર્ક નો પ્રશ્ન પૂછાવાની શક્યતા ખૂબ જ ઓછી છે તો આ થઈ ગઈ મોટા મોટી તમારી સ્ટ્રેટેજી બરાબર આ તમારો પાર્ટ વન જે છે એ તમારું કવર થઈ ગયું હવે પાર્ટ ટુ ની વાત કરવાની છે તો પાર્ટ ટુ ની અંદર અમે શું આપશું તો અમે તમને અમુક અમુક ટ્રાન્સલેશન એવી વસ્તુ છે કે તમારા પ્યોરલી નોલેજ ઉપર ડિપેન્ડ કરતું હોય તમારું વોકેબલરી કેવું છે તમારું બેઝિક ગ્રામર કેવું છે બરાબર શબ્દોને અર્થઘટન કરવાની તમારી તાર્કિક શક્તિ કેવી છે એના ઉપર તમારું ટ્રાન્સલેશન કરવાની વસ્તુ જે છે એ ડિપેન્ડ કરતી હોય છે તો આની અંદર પણ એમસીક્યુ આવશે એના પણ અમુક લેક્ચર અમે તમને આપીશું બરાબર લોકલ લેંગ્વેજ એટલે ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશનના અમુક વિડીયો અમે તમને આપીશું લેટર રાઇટિંગ જે છે એ કઈ રીતે કરવું જોઈએ ચાલીસથી પચાસ શબ્દોની અંદર એના પણ અમુક અમુક અમે તમને ડેમો આપીશું એસેના પણ ડેમો આપીશું બરાબર જેથી તમને એક્ઝામની અંદર પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ રીતે આની અંદર આપણે લખી શકીએ છીએ આ રીતે એડ્રેસ કરી શકીએ છીએ આ રીતે વસ્તુઓને આપણે ઇન્ટિગ્રેટ કરી પ્રેઝન્ટ કરી શકીએ છીએ બરાબર તો આ બધી જ વસ્તુઓ અમે તમને આપવા જઈ રહ્યા છીએ બરાબર આની અંદર આ બધી વસ્તુઓ એવી છે કે જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલો તમને વધારે બેનિફિટ થશે બરાબર હવે રહી વાત આ જે કોર્સ છે એ કોર્સની વેલિડિટી કેટલી રહેશે બરાબર આ કોર્સની પ્રાઇઝ મેં તમને ઓલરેડી કહી દીધી છે આ કોર્સની પ્રાઇઝ જે છે એ બારસો રૂપિયા છે પરંતુ તમે જો પ્રથમ હંડ્રેડ સ્ટુડન્ટની અંદર તમારું એડમિશન થશે તો તમને આ કોર્સ જે છે એ સંપૂર્ણપણે એક હજાર રૂપિયાની અંદર પડશે બરાબર સો સ્ટુડન્ટ પછી આ કોર્સની પ્રાઇઝ બારસોથી પણ વધી શકે છે બરાબર તો જેટલું બને એટલું વહેલા તમારે એડમિશન લેવાનું છે આ કોર્સની વેલિડિટી છે એ થર્ટી ફસ્ટ ડિસેમ્બર સુધી તમને આપવામાં આવશે બરાબર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર સુધી આપવામાં આવશે આ કોર્સ કઈ રીતે પરચેઝ કરવાનો તો પ્લે સ્ટોર ઉપર આત્મનિર્માણ આ રીતે લખવાનું છે સ્પેલિંગ મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખજો મિત્રો આત્મનિર્માણ લખ્યા બાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યા બાદ એની અંદર ઓટીપી આવશે ઓટીપી નાખી તમારે શું કરવાનું છે રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે રજીસ્ટ્રેશન કર્યા બાદ હોમ પેજ ખુલશે અને નીચેની સાઈડમાં એક બટન હશે સ્ટોર આ સ્ટોર બટન તમારે ચેક કરવાનું છે જ્યાં આગળ તમને લખેલું હશે કે જીડીએસ ટુ એમટીએસ બરાબર જીડીએસ ટુ એમટીએસ ફૂલ કોર્સ બરાબર એ કોર્સ ને તમારે બાય કરી લેવાનો છે બરાબર એ બાય કર્યા બાદ તમે એની અંદર કન્ટેન્ટમાં જે વિડીયો છે એનો એક્સેસ મેળવી શકશો આ સિવાય જે વિદ્યાર્થીઓ મિત્રોએ ખાલી બુક પરચેસ કરેલી છે એ લોકોને પણ કહીશ કે તમારો જો આખા કોર્સની અંદર તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે જેટલું બને એટલું જલ્દી એની અંદર બેનિ મતલબ એનરોલમેન્ટ કરી મેક્સિમમ બેનિફિટ મેળવી શકો છો આ સાથે જ આ વાતને હું અહીં આરામ આપું છું અને તમારા જે ભવિષ્ય છે અને તમે સૌ એમટીએસની પરીક્ષાની અંદર મતલબ એકદમ સારા એવા માર્કસે પાસ કરો એવી આત્મનિર્માણ એકેડમી અને પાટણ એકેડેમી આઈસીડી એકેડેમી પાટણ વતી તમને શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ વેરી મચ